છવ્વીસ કલાકમાં બારસો પંચોતેર કિલોમીટરનું અંતર કાપીને અમદાવાદની સાબરમતી જેલમાંથી માફિયા અતિક અહેમદને યુપીમાં લવાશે અને તૈયારીઓ વચ્ચે સપાના પ્રમુખ અખિલેશ યાદવે યોગી સરકાર પર નિશાન સાધતા ગાડી પલટવાની શક્યતા વ્યક્ત કરી દીધી છે પ્રયાગરાજના કુખ્યાત માફિયા અતિક અહેમદને અમદાવાદની સાબરમતી જેલમાંથી યુપી લઈ જવાઈ રહ્યો છે અને તૈયારી વચ્ચે જાણે કે અતિક અહેમદની ચિંતા હોય તેમ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે યોગી સરકાર પર નિશાન સાધ્યું હતું કે મુખ્યમંત્રીએ પોતાના મંત્રીઓને અતિક અહેમદની ગાડી પલટવા બાબતે જણાવી દીધું હશે અતિક અહેમદ પર ઉમેશ પાલ હત્યાકાંડની સાજિશ રચવાનો આરોપ છે ઉમેશ પાલની તેમના બે ગનરો સાથે થયેલી હત્યાના મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાનસભામાં માફિયાઓને માટીમાં મિલાવવાની વાત કહી હતી યોગી સરકારના મંત્રી અને ભાજપના એક સાંસદે પણ અતિક અહેમદની ગાડી પલટવાની વાત કહી હતી ઉમેશ પાલ હત્યાકાંડના બે આરોપીઓના એન્કાઉન્ટરમાં મોત થઈ ચૂક્યા છે અતિક અહેમદના એક નિકટવર્તીની એન્કાઉન્ટરમાં ઘાયલ અવસ્થામાં પોલીસે ધરપકડ કરી છે તો અતિકની પત્ની પુત્રો સહિત પાંચ આરોપીઓ હજી ફરાર છે અખિલેશ યાદવનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે સાબરમતી જેલમાંથી અતિકને ઉમેશ પાલ મામલામાં પ્રયાગરાજ ટ્રાન્સફર કરવામાં આવ્યો આના માટે સૂત્રો મુજબ પંદર સદસ્યોની યુપી પોલીસની ટીમ અદાલતી દસ્તાવેજો સાથે અમદાવાદ પહોંચી અતિકને પોલીસ વાનમાં સડક માર્ગે એસ્કોટ વાન સાથે 1275 કિલોમીટરનું અંતર કાપીને પ્રયાગરાજ લઈ જવામાં આવ્યો આ મુસાફરીમાં છવ્વીસ કલાક જેટલો સમય લાગવાની શક્યતા છે મહત્વપૂર્ણ છે કે અતિક અહેમદે પણ તેની સુરક્ષાના મામલાને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી ભૂતકાળમાં વિકાસ દુબેનું કાર પલટી ગયા બાદ એન્કાઉન્ટરમાં મોત નીપજ્યું હતું જેને લઈને અતિક અહેમદ સાથે પણ આવી કોઈ ઘટના ઘટી થવાની સંભાવનાઓને લઈને રાજકીય નિવેદનબાજી થવા લાગી હતી બ્યુરો રિપોર્ટ કોરોનાના કેસો વધવા લાગ્યા છે ત્યારે લોકોમાં ફરી ચિંતા વ્યાપી ગઈ છે કે શું કોઈ નવો વેરિયન્ટ તો નથી આવ્યો ને

આ વાયરસને ને જીવલેણ માનવામાં આવતો નથી પરંતુ તે ઝડપથી ફેલાવાની ક્ષમતા ધરાવે છે સરકારે કોરોનાના વધતા જતા કેસો અને નવા પ્રકારોને લઈને માર્ગદર્શિકા પણ જાહેર કરી છે અત્યાર સુધી આ નવા કોવિડ વેરિયન્ટ એક્સ ડબલ બી એક પોઈન્ટ સોળ થી સંબંધિત કોઈ વિશિષ્ટ લક્ષણો જોવા મળ્યા નથી કોરોનાના માત્ર જૂના લક્ષણો દેખાય છે માથાનો દુખાવો સ્નાયુઓમાં દુખાવો થાક ગળામાં દુખાવો વહેતું નાક અને ઉધરસ જેવા લક્ષણો આ પ્રકાર સાથે થઈ શકે છે આ સિવાય કેટલાક લોકોને પેટમાં દુખાવો અને અસ્વચ્છતા અને ઝાડા થવાની ફરિયાદ પણ થઈ શકે છે નિષ્ણાંતો કહે છે કે એક્સ ડબલ બી એક પોઈન્ટ સોળ એક નવા બાળક જેવું છે વાયરસ બદલાતું રહે છે છેલ્લા એક વર્ષમાં ઘણા વેરિયન્ટ જોવા મળ્યા છે આ તમામ વેરિયન્ટ મૂળભૂત રીતે ઓમિક્રોનના પેટા વેરિયન્ટ છે આ વેરિયન્ટ પહેલાની જેમ ઝડપથી બદલાઈ રહ્યું નથી નિષ્ણાંતો કહે છે કે નવા વાયરસથી ગભરાવાની જરૂર નથી આ વાયરસ ખતરનાક નથી તેના લક્ષણો પણ હળવા હોય છે જ્યાં સુધી હોસ્પિટલમાં દાખલ થવા જેવી સ્થિતિ ન હોય ત્યાં સુધી ચિંતા કરવાની કોઈ વાત નથી હાલમાં ઓમિક્રોન સમગ્ર વિશ્વમાં ફેલાયેલ છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી બેલારૂસુમાં રશિયા પોતાના પરમાણુ હથિયારો તૈનાત કરશે પુતિનના પગલાથી યુક્રેન અને ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાએ બેલારૂસુમાં ન્યુક્લિયર વેપન્સ રાખવાની તૈયારી કરી છે ઓગણીસો બાદ પહેલીવાર રશિયાની બહાર મોસ્કો દ્વારા પરમાણુ હથિયાર તૈનાત થઈ રહ્યા છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે રશિયાનો આ નિર્ણય કોઈ પણ રીતે આંતરરાષ્ટ્રીય જવાબદારીઓને તોડનારો નથી જોકે યુક્રેન નજીકના બેલારૂસને ક્યારે રશિયા પરમાણુ હથિયારો ટ્રાન્સફર કરશે તેના સંદર્ભે સ્પષ્ટતા સામે આવી નથી પુતિને તુર્કીના રાષ્ટ્રપ્રમુખ તેચેપ આર્દોગાન સાથે ટેલિફોનિક વાત કરી છે તો રશિયાની મુલાકાત દરમિયાન ચીનના પ્રમુખ શ્રી જિંગપિંગે પુતિન સાથે યુક્રેન યુદ્ધ પર વાતચીત કરી હતી યુક્રેનને પશ્ચિમી દેશો મદદ મોકલી રહ્યા છે આવા સંજોગોમાં રશિયા દ્વારા સૈનિકોની ભરતી વધારવાની અને હવે બેલારૂસમાં પરમાણુ હથિયારોની તૈનાતીના નિર્ણયને લઈને કોઈક નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા હોવાનું એક્સપર્ટ્સ માની રહ્યા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી